હવે ઓન્લી 4 જ મહિના બાકી છે. જો તમે મને હા ન પાડી હોત તો મારું શું થાત? પ્લીઝ સોનિયા, મેં જાણતા હું, ગલતી મેરી હે. મેં તને હોસ્ટેલમાં રહેવાનું કહ્યું અને હોસ્ટેલ વાળાએ 4 મહિના માટે તારો રૂમ ખાલી કરાવ્યો. વેરી બેડ. આઈ એમ સોરી પ્લીઝ. નહીં દેખો, મેને ક્યા બોલા, અભી મેરે ઘર મેં રહેને કા હે ના, એ તુમ્હારા હી ઘર હૈ, ખાલી વેચી નહીં નાખતી બસ. અચ્છા લગેગા નહીં ઇધર, મુજે ભી અચ્છા લગ. કિતના લિસાત હૈ, રોજ એસે ગાબડા વાલા હી પહેનના. પીયુ, યુ આર સો સ્વીટ. નો, ઇટ્સ ઓલ રાઈટ. થેન્ક યુ સો મચ. બાય ધ વે, વાઇફ ઘર પે નહીં હૈ? ઓ વાઇફ, વાઇફ ઘર પે હી હૈ, લેકિન નહીં જૈસી હૈ. વો કુછ બોલી મેરે લિયે? બોલી? કૈસે બોલેગી કૈસે? હમ દોનો બાત હી નહીં કરતે હૈ, હમારી તો કિટ્ટા હૈ, ઇસીલિયે તો જલસા હૈ. વોટ ઇઝ જલસા? જલસા ઇઝ જલસા. ઉસકે લિયે વર્લ્ડ કી કોઈ લેંગ્વેજ મેં વર્ડ હી નહીં હૈ, ક્યોંકિ ગુજરાતી લોગ હી કરતે હૈ. લાર રે રે યે દુકાઈ સેરી. મેરા કમરા કિસ તરફ હૈ? ઇસ તરફ? નહીં નહીં, ઉધર નહીં જાના. વાય? ઉધર જોગણી માતા કા મંદિર હૈ, જો જાતા હૈ ભસ્મ હો જાતા હૈ. તુમ્હારા કમરા યે હૈ. ઓકે, સબ રેડી રખા હૈ. યે દેખો, પલંગ રેડી હૈ, તકિયા ભી નાના છોટી ઉસી રખી હૈ, સબ નાને કા ભી હૈ, ઓર એસી ભી ફિટ હો ગયા હૈ. વાવ, કનેક્શન નેક્સ્ટ યર કરેંગે. માય બેગ? નહીં નહીં, મેં ઉપાડુંગા. પેલો રોજ વટાણાની થેલીઓ ઉપાડે છે, હવે હું તારી બેગ ઉપાડીશ. યાર જલ્દાર ક્યાં પહેનતી હૈ? મેં જરા ફ્રેશ હોકે આતી હું. ના, મુજે તો ફ્રેશ હી લગ રહી હૈ. પીઓ, યુ આર સો નોટી. માય ગોડ, માય ગોડ. હાય હાય હાય, પહેલી વાર કોઈએ ગાલ ખેંચ્યા. આમ આવો એટલે તાતીઓ ખેંચું. તમને ક્યાંક જોયા છે બેન? તમે અમદાવાદ સ્ટેશન પર પાણીના પાઉચ વેચો છો? શિયરી, મેં સાંભળ્યું 4 મહિના બાકી છે. એ ડોબી, આ બધું સંતાઈ સંતાઈને સાંભળે જ નહીં, એમાં જ આ બધી ઉપાધિ થાય છે. 4 મહિના બાકી છે. શેના બાકી છે? શેના 4 મહિના? અરે આખો મારી 4 મહિના હોસ્ટેલમાં રહેવાના બાકી છે. હોસ્ટેલ વાળા એનો રૂમ લઈ લીધો એટલે મેં આપણા ઘરે રહેવા બોલાવી. કેમ, એના બાપનો માલ છે? એના નહીં, મારા બાપનો માલ છે. થેન્ક યુ બેટા, થેન્ક યુ. જિંદગીમાં પહેલી વાર તે મારા માટે કંઈક કર્યું. શું? તું તો હમણાં બોલ્યો મારા બાપનો માલ. લે બે જાવ ને યાર, તમે ખોટી મગજની. એ ઓ હુજે આપો. શું? ચોકલેટ. ચોકલેટ લે. લાવડી મોટી ચોકલેટ આપણા ઘરમાં કોણ લાવ્યું? અમારી કલાના ચાહક. અરે પણ નામ બોલ લે. મોહન મેન્ડોલે. સાલો મોહનીયો ચોક, મોહન મોહનીયો, સાલો 2-in-1. મારી બૈરીને આવડી મોટી ચોકલેટો ખવડાવવા લાગ્યો. એક્સક્યુઝ મી. હજી પ્રિયાનો અવાજ કાનમાં ગુંજે છે. એક્સક્યુઝ મી. ઓ પ્રભુ, હવે તો નજર સામે દેખાવા પણ લાગી. એક્સક્યુઝ મી. ઓ માય ગોડ, પ્રિયાજી, તમે જાતે પોતે પર્સનલી? આઈ એમ સોરી, હું તમને ક્યાંક ડિસ્ટર્બ તો નથી કરતી ને? નો, નોટ એટ ઓલ. ઘરમાં આવું પછી હું ડિસ્ટર્બ જ હોઉં છું. પ્રિયાજી, એ લીજીએ. ચોકલેટ પ્યાર કી નિશાની હૈ, આપકે લિયે હી લાયા હું, રખીએ. થેન્ક યુ. પણ અત્યારે ક્યાંક ઇલેક્ટ્રિશિયન મળશે? કેમ, ઇલેક્ટ્રિશિયન નું શું કામ પડ્યું? જુઓ ને, હું નાવા ગઈ હતી. વાહ. નાઈને બહાર નીકળી ને ગીઝર બંધ કરવાનું ભૂલી ગઈ. ઓહ, મોટો ધડાકો થયો ને આખા ઘરની લાઈટ ઉડી ગઈ. ધડાકો થયો? તમને કંઈક વાગ્યું તો નથી ને? ના 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 ના, એવું કંઈ નથી થયું. પણ શું છે ને કે ઘરમાં લાઈટ નથી, અંધારું છે, મોહન પણ નથી, એટલે મને બહુ ડર લાગે છે. અરે માં ડરવાનું શું, હું છું ને, અહીંયા બેસો. યા, ધેટ ઇઝ ટ્રુ. પણ કોઈ ઇલેક્ટ્રિશિયન મળી જાય તો ફ્યુઝ રિપેર થઈ જાય ને?
અત્યારે તો ઇલેક્ટ્રિશિયન ક્યાંથી મળે? હું છું ને, હું ફ્યુઝ નાખી આપીશ. તમને ફ્યુઝ રિપેર કરતા આવડે છે? મને ઇલેક્ટ્રિક કામ આવડે છે, પ્લમ્બિંગ આવડે છે. ઘણીવાર શું છે, ચાલો જમવાની તમે પાછા. મારી લાઈટ ઉડી ગઈ છે ને મારી ઊંઘ ઉડી ગઈ છે. ભાઈ શું છે, અત્યારે બિચારા ઇલેક્ટ્રિશિયન શોધતા હતા, મેં કહ્યું આટલી રાત્રે ઇલેક્ટ્રિશિયન ક્યાં મળે, હા એટલે મેં કહ્યું ચાલો હું તમને ફ્યુઝ નાખી આપું. લે, તમે ક્યારે ફ્યુઝ નાખ્યો છે? નાખ્યો નથી, પણ તેથી શું થયું, માણસને કઈ નવું શીખવાની હોશ હોય કે નહીં? નો 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 નો, પ્લીઝ તમે રિસ્ક નહીં લેતા. એ મારે રિસ્ક છે નો. એ મને કહે છે. હા. જો અનુભવ વગર જોખમ નહીં લેવું જોઈએ. પ્રિયાજી, લગ્નનો અનુભવ નહોતો છતાં જોખમ લીધું જ છે ને. ચાલ હવે શું આમ ઠોયા જેવી વચ્ચે ઊભી તું, જા મારે જવાનું છે. કામ કરજો, અંદર જા, એક પકડ છે એ લઈ આવ અને એ બેટરી લઈ આવ. ઓકે જા. ક્યાં હૈ પ્રિયાજી? ઇલેક્ટ્રિસિટી હૈ ના વો હમારે બ્લડ મેં હૈ. હા, ફેમિલી કે બ્લડ મેં ઇલેક્ટ્રિસિટી હૈ. મેં આપકો બતાઉં વોટ સ્ટોરી હૈ. મારા દાદા હતા ને, એ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કામ કરતા હતા. મારા ફાધર હતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. મારા મામા ઇલેક્ટ્રિકના બિલો વસૂલ કરતા હતા. સી, એટલે ઇલેક્ટ્રિસિટી આખી બ્લડમાં આવી ગઈ છે. અભી આપકો વો પ્લમ્બિંગ કેવું પડે? હા, તમે બહુ હેલ્પફુલ છો, આઈ મસ્ટ સે. અરે, પાડોશી ધર્મ જેવું કઈ ખરું કે નહીં? અને આવો ચાન્સ ક્યાં રોજ મળવાનો? જી નહીં, એટલે આવી સિચ્યુએશન કઈ રોજ થોડી આવે છે. આવી ગઈ. લ્યો. ઓ થેન્ક્સ, બરાબર છે. હા, પકડ સમજી ગઈ, પકડ એટલે ગુડ. ચાલીએ. ઇલેક્ટ્રિક શું તું છે ને, પાછળ પાછળ આવી તમારી સાથે. સાથે એટલે ત્યાં ક્યાં સત્યનારાયણ ની પૂજા છે કે સાથે આવે? ના, ત્યાં અંધારું છે. તો તને એમ છે કે હું અંધારાથી ડરું છું? ના, હું ડરું છું. એ ચાલ ચાલ, બેસ અહીંયા બેસ. આમ દેશી બૈરા જેવું નહીં કર, તો આમ સાથે આવે તો પ્રિયાજીને ખરાબ લાગે, સમજી? તારા જેવી શંકાશીલ સ્ત્રી દુનિયામાં બીજી કોઈ નહીં હોય. મારી માં હજી જીવે છે. આ શું કામ જીવે છે પ્રિયાજી? અરે જાઓ જાઓ, હું તો સહી જાઉં છું. આવીને જાતે થાળી પીરસીને જમી લેજો. પ્રિયાજી જાગો મોહન પ્યારે. હા ચાલો, 10:30 પહોંચવાનું છે. ચલીએ મેડમ, ચલીએ, ચાય ઓર નાસ્તા તૈયાર હૈ. જરીવાલા તમે? જરીવાલા? ઓહ, જરીકવાલા એમ જ ને. તમે ક્યાંથી આવ્યા? કિચનમાંથી. તમે કિચનમાં શું કરતા હતા? તમે કરે છે. અરે બાબા, એવું થયું ને, હું લેટ આવ્યો સવારે, એટલે મોડું થયું. મને એમ કે તું સૂતી હોય, તને ડિસ્ટર્બ ન થાય, એટલે પછી કિચનમાં જ સૂઈ ગયો. ગેટ આઉટ, આઈ સે ગેટ આઉટ. આ લૈલા કોણ છે? ના, ઉમ્મા બબડ્યા કરતા હતા. લૈલા લૈલા લૈલા, લૈલા કોણ છે? છોડને યાર તું લૈલા. ભાઈ એ એ ઇજિપ્ત નો બાયર હતો. પુરુષ નું નામ લૈલા? લૈલા એની અટક છે. એનું આખું નામ છે અલ અલીફ લૈલા. ત્રાસ છે યાર. ભાઈ આ પેલા ઝાપલા ને મૂકવા ગયો, એમાં જરાક મોડું થઈ ગયું યાર. તમારો ઝાપલો ગયો તેલ લેવા? અરે દીકરીના લગ્નની ચિંતા છે કે નહીં? ગોર મહારાજ 15 દિવસ નું કહીને ગયા છે. અરે 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 પ્રમીલા, તું આમ ઘાંગી નહીં થઈ જા. જો આપણી તનુ માટે આપણે એવો છોકરો શોધવો જોઈએ જે લગ્ન પછી તનિષાને સાચવે. હા, આપણી રંગની ફેક્ટરીઓને સાચવે. હા, તને ને મને સાચવે. અને હું તો કહું છું આપણા જ બંગલામાં રહે અને એમનો સુખી સંસાર જોતા જોતા તારી આંખો મીચાઈ જાય. શું? એટલે આપણા બંનેની આંખો મીચાઈ જાય એમ. અરે પણ આટલો બધો સાચવે એવો છોકરો આપણે શોધવો ક્યાંથી? મારા ધ્યાનમાં છોકરો છે. કોણ? તું એને ઓળખે પણ છે? કોણ કોણ? આપણો વિશ્વાસુ છે. ભાઈ સાહેબ, તમારે તો એપિસોડ કરતા જાહેરાતો વધારે આવે છે, જટ નામ બોલો ને. ગુડ મોર્નિંગ હસુભાઈ, જય અમે પ્રમીલા કાકી. અલ્યા બાકુલિયા, મેં તને 1000 વાર કહ્યું છે તારે મને કાકી નહીં કહેવાનું, અને તમારો આ પાડેલો પોપટ હંમેશા ખોટા સમયે જ આવે છે. અલ્યા ભાઈ બકુલ, તું ઓફિસ છોડીને ઘેર કેમ આવ્યો? બોસ, હું તમારો ફોન ક્યારનો લગાડું છું પણ બંધ જ આયા કરે. એમ
એટલે મને ચિંતા થઈ. એક્સરે ના રિપોર્ટ તો બરાબર આયા છે ને? એક્સરે? કોનો એક્સરે? એનો પોતાનો એક્સરે. બકુલ, તું પણ ગયો હતો ગઈકાલે કોન્ફરન્સમાં? કોન્ફરન્સ? હા 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 હા. ઝાપલાને મૂકવા પણ તું ગયો હતો? ઝાપલો? કેમ કેમ આમ કરે છે યાર, તું બધું ભૂલી જાય છે યાર. આપણે આપણે સાથે નીકળ્યા પછી નાગાસાકીને મૂકવા ગયા. લૈલા અલીફ લૈલા. એમ લાવ, મારે વાત કરવી છે. તું શું ગાંડી થઈ ગઈ છે? ઇજિપ્તના લોકો ઇન્ડિયન લેડીઝ સાથે વાત ન કરે એમ? હેલો, વોટ હેપન? વાય યુ કોલ લાઈક ધીસ? હસુજી, મેં અપના બ્રેસલેટ આપકી કાર મેં ભુલાયો, પ્લીઝ લોટા દીજીએ. ઓ દેખો, મેં ના ઓ જાકે ગાડી મેં ચેક કરુંગા, અગર મિલ ગયા ના તો મેં તુમકો વાપસ ફોન કરુંગા. તુમ ઇધર ફોન મત કરના હા, ના તો મેં ભેરવા જાઉંગા. પ્રમિલા ભાભી હા, આજુ ભેરવા ગયા રખો. હંજમ એ એ એ એ એ એ એ આજા, તું બી જોઈ ન જા. એ ઢિંકા જીકા, ઢિંકા જીકા, અરે બરાબર ઇલા ને એસે. એ ઢિંકા જીકા, ઢિંકા એની હું કોઈ ભી અપની જગ્યા સે નહીં લેગા. પોલીસ, પોલીસ સાલી અહીં આવા, આ પોતે પોલીસ છે. એ ડરી ગયો. તું બેગ અંદર લઈ જા. અસમ જાસમ, અસમ અસમ જાસમ. એટલે તારા બાપાની ટાંગ એટલે એટલે કરે અંદર જો. અન્ના અન્ના, હાથ દુખી ગયો મારો, પણ તો સમજતી નથી જાને. એ એ ક્યાં કર રહા? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ? મેં સ્કૂલ મેં સ્પિન બોલર થા. સ્પિન બોલર? ક્યા નામ ક્યા તેરા? મલિંગા. મન નામ ભૂલ ગયા મેં. મેરા નામ અરવિંદ કેજરીવાલ. કેજરી એની જાત ને સુબહ લાફા મારા થા, ઇસલિયે કેજરીવાલ આ ગયા હું. મે અરે બોલ, મેરા નામ હે અરવિંદ વખારિયા. અરવિંદ વખારિયા, યે કોન હે? ઓ યે ફ્લેટ કે સાથ સ્કીમ મે ફ્રી આહી હે. અચ્છા, એસે બોલ. વાઇફ હે? વાઇફ કિસકી? ક્યા કિસકી? મેરી ખુદ કી વાઇફ હૈ સાહેબ. મેં કોઈ હરિયાણા કા મિનિસ્ટર થોડી દૂસરે કી હોયગી. એ ચૂપ. ઓ મેડમ, તમારે હાથ મેં ક્યા? કુછ નહીં હૈ, કુછ નહીં હૈ, કુછ નહીં હૈ, કુછ નહીં. અબે એની સામે હું ઢેકા કાઢી ને કુછ નહીં અંદર જા. અરે વો બેગ મેં ક્યા હૈ? બિસ્કિટ હૈ. બિસ્કિટ? ખાને કા બિસ્કિટ હૈ. સોને કા હૈ? સોને કા. સોને કા બિસ્કિટ? સોને કે લિયે ખાને કા બિસ્કિટ હૈ. ઓ મેં સમજાતા હું. ઓ ક્યા સાહેબ, મેરે કો રાત કો ઊંઘ નહીં આતી હૈ ના, તો મેરે હોમિયોપેથી ડોક્ટર ને ઓપરેશન કે લિયે બોલા હૈ, તો બિસ્કિટ. સોને કે લિયે ખાને કા બિસ્કિટ? દેખિયે સાહેબ, સાલા તું સ્મગલર હૈ. નહીં, મેં સ્મગલર નહીં હું, મેં સ્ટ્રગલર હું. યુ આર અંડર અરેસ્ટ. અલકા, પોલીસ ભાઈ ચાહીએ તો ઇનકો લેકે જાઓ, લેકિન યે બેગ છોડ દો. શું બોલે સાલી? બેગ છોડ દો, ઇનકો લેકે જાઓ. ના પાડી થી તમને, ના પાડી થી. અરે તો રેવા દે યે, બતો ઉસકી માં કે વજહ સે હુઆ હૈ? ઉસકી માં મેરે ચૂપ. ઇતની જાડી જાડી ચૂપ. મેરે બાપ કો બોલતા હૈ, મેરે ભાઈ કો બોલતા હૈ, મેરે બાપ કો બોલતા હૈ. ચલ જા જા કે બોલ ઉસકો. અરે ચૂપ, બડ ઇધર, બડ એકદમ ચૂપ, 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 ચૂપ. આજ મેરે કો ભી ચાન્સ મિલ ગયા. મેં તો બોલતા હું રોજ આઈએ. ચાહીએ તો મહિને કા અમાઉન્ટ ફિક્સ કરીએ. લાફા મારો સાલી કો લાફા. લોહી પીતી હૈ મેરા, લોહી પીતી હૈ. રોજ સુબહ પૈસા પૈસા પૈસા. મેં કિધર સે લાઉ પૈસા? મેરે પાસ નહીં હૈ પૈસા, નહીં હૈ. આતા માજી સટકલી. આ તો ઘેઉન જા. ચાલ બોલ. દેખો સાહેબ, મેં જૂઠા નહીં બોલ રહા હું. યે યે જો સોને કા બિસ્કિટ હૈ, હમને રામલાલ પરદેશી સે ખરીદા હૈ, પૈસા દિયા હૈ. માલૂમ હૈ, હમ લોગો ને રામલાલ કો ભી પકડા હૈ. ચાલ ચાલ અંદર. અલકા, અલકા રામલાલ પકડાઈ ગયો. અલકા કે બોલ. ચાલ છોડ દો, છોડ દો ઇન્સ્પેક્ટર, પ્લીઝ છોડ દો. અજી એક વાર બોલ પ્લીઝ. રામલાલ કો છોડ દો. સાલી મને છોડાવવાનું મૂકીને રામલાલ ને છોડો.
સરા શરમ નથી આવતી? આટલો ડગા જેવો થઈને નાસ્તો તો છે ને, નાસ્તો તો છે ને. પણ કેટલું મારે છે મૂછાળા, કેટલું મારે. પ્લીઝ મારા હાથ છોડ. અને બળાત્કાર કહેવાય? ચૂપ રહે તું. અને તને શું કામ છોડું? તારે નાચવું છે. નહીં નાચું મૂછાળા, હવે હું નહીં નાચું. હવે હું નાચું તો બે બાપનો બસ. હરામખોર, તારે બધું બબ્બે જોઈએ છે? સાલા બે બાયડી કરીને ધરાયો નથી તો હવે બે બાપ? અરે ભગવાન તને પણ બે બાયડી આપશે મને છોડ. મોડું બંધ, મોડું ખોલ. ભાઈ નક્કી કર શું કરવું છે. તારું ટેમ્પરેચર માપું છે. આ કર. મને કઈ નથી થયું. આ કર કયું ને. હવે હું જે કઈ પણ પૂછું એનો સીધો અને સાચો જવાબ તારે મને આપવાનો છે. જવાબ આપ. આ બકુલાનું નાટક શું કામ શરૂ કર્યું છે? બોલ બોલ. સાહેબ, જીવરાજની નંબર 9 ગરમા ગરમ ચા. ઉભો રે હમણાં ને, એક મિનિટ. જવાબ આપને, આ બકુ બકુ શેનું શરૂ કર્યું છે? સાલા બોલતો કેમ નથી? બોલ. જો 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 સાલા ને એક ઇન્જેક્શન ઠોકીશ ને, બધા સાચા જવાબ આપશે. ઉભો રે, ઇન્જેક્શન લઈ આવું છું. ગધેડો અજામ. અને સલાને ડોક્ટર કોણે બનાવ્યો? મોઢામાં થર્મોમીટર ઘુસાડીને મને કે જવાબ આપ, જવાબ આપ. એના બાપાની ટાંગ. હા સાહેબ, હું એમ પૂછું, આ બકુલા કોણ છે? તમારી બા? જાડિયા, એ ગુંબો મારી દઈશ તને. બકુલા મારી બા નથી, બકુલા મારી બાયડી છે. તો સ્વીટી બેન કોણ છે? એ હું જ ભૂલી ગયો છું. શું બોલો છો? અરે ઉપાધિ થઈ ગઈ છે. હનીમૂનમાં ક્યાંથી આ વિઘ્ન આવ્યું? બકુલા મારું લોહી પી ગઈ. મને ભાગવા દે, પેલો ઇન્જેક્શન ઠોકી દેશે. ભાગવા દે, મારે ચા ન. અરે પણ સાહેબ ચા તો. એ ભગવાન, એક ડોઝ જશે ને ઇન્જેક. ક્યાં ગયો હરામખોર? બહાર ભાગી ગયા. હાલો. ઓ માય ગોડ, 6 ડિગ્રી તાવ. વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ. ડોક્ટર, ડોક્ટર શું થયું? શું થયું હે? અલ્યા શું થયું? જમાઈએ જવાબ આપ્યો તરગાળા? તરગાળા નહીં, મૂછાળા. અલ્યા હા ભાઈ, હવે સોરી. ભાભી, ભાભી મને લાગે છે પ્રોફેસરને મગજનો મેલેરિયા થયો છે. એ ના થાય. કેમ? એને મગજ હોય તો થાય ને. ડોક્ટર, યુવિન પપ્પુ પાગલ થઈ ગયા છે. 50% અડધો અડધ પાગલ થઈ ગયો છે. એના નાના મગજ પર અસર થઈ છે, એટલે જ તો એને બકુલાનો ભ્રમ થાય છે. તે બકુલાનો શું કામ થાય છે? ઇન્દિરા ગાંધીનો કેમ નથી થતો? ના થાય. ઇન્દિરા ગાંધીનો ભ્રમ ન થાય કારણ કે પરિમલ બીજેપી વાળો છે. શું? અરે બેન, ગેસ 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 થયો છે. અરે અહીંયા નહીં, અંદર રસોડાનો ગેસ. એની મેળે ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય. ડોક્ટર સાહેબ, ચાની કીટલી હવામાં ગોથા ખાય છે અને નાસ્તામાં બનાવેલા બટેટા પવાનું તપેલું સફા ચટ. મમ્મી. અરે એ હું તો અંદર ગઈ જ નથી. અરે ઠીક છે, તમે જુઓ જુઓ જરા. કમાલ છે, સમજાતું નથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે. હું પણ તમને એ જ પૂછવાની હતી છોગાળા. છોગાળા નહીં, મૂછાળા. મને બહુ બીક લાગે છે મૂછાળા. હું શું કહું છું, હવે છોગાળા ચાલુ રાખો ને, મને ગમશે. હ ચંદ્ર? ચી ચંદ્ર નહીં તો કળા. ના કલુ. શું થયું? આખા ખંડાલા લોનાવલાના કૂતરાઓ મારી પાછળ પડ્યા છે. તમે તમે હમણાં થોડી વાર અંદર જ રહો. એકલું કલું. એકલું કલું. સલા આ ક્યારે ચાલુ કર્યું? હવે કઈ જાણવાની જરૂર નથી, બાલદી નીચે મૂક. અરે શું મને જવાબ આપ, આ નવા દતિંગ શેના શરૂ કર્યા છે? હેરાન થઈ ગયો ભાઈ. આખો કૂવો ખાલી કર્યો.
કુવો? હા. કેમ? બકુલાએ ઓર્ડર છોડ્યો કે જે કુવામાં હું ડૂબીને મરી ગયેલી એ કુવામાં એક ટીપું પણ પાણી રહેવું ન જોઈએ. ખાલી કર બકુલા. 180 બાલદી મેં એકલા ખેંચી ખેંચી ખેંચીને ખાલી કરી. એક હાથ લાંબો થઈ ગયો. જો શું વાત કરે છે. એક હાથ લાંબો થઈ ગયો મારે. પણ જો એક એ ડિયટ સીધો ઉપર હે, તને કઈ નથી થયું. અરે અને બંધ કર આ તારું બકુલા બકુલા હવે બંધ કર. અરે ક્યાંથી બંધ કરું, હવે મને બકુલા ઈમેલ કરે છે. શું કરે છે? સોરી, બ્લેકમેલ કરે છે. કાઢી નાખ બકુલાને મનમાંથી, કાઢી નાખ. આ ફોટો ધ્યાનથી જો. નાવ ગો ટુ સ્લીપ. જે દેખાય છે એને પ્રગટ થવા દે. લાદેનને પ્રગટ થવા દે. નથી લાદે નહીં, નથી. હા કેમ નથી આવતો? મને લાગે છે આ દારૂની અસર. મેં તમને ના પાડી, તમારો જાઈડિયા તો પીવડાવો. જલ્દી જાઓ, તમે જઈને એક મોટી દાડી લગાડીને પાછા આવો. કેમ? અરે પણ કોઈકને તો આપવો પડશે ને. અલકા, લાદેનને પ્રગટ કરો. અલકા ત્રેની ઝુબાન વલવલા બિન ફલાફલ. બોલે છે બિન ફલાફલ. હે ભગવાન, હે માયાવાળી સર. ઓમ નમો હરિયંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, એસો પંચ નમો કારો સૌ અપાવ અપણાસરો મંગલાણમ સવાસે વાજા મોદી. હા હા હા, સંતાઈ સનગ્યા, એની સાથે વાત કરો. મામા જય જિનેન્દ્ર. મિચ્છામી દુકડમ, મને કાંઈ સૂઝતું નથી, મેં દીક્ષા લીધી છે. તમે વાત કરો મોદી. સુઈ જા. અરે બાપાની ટાંગ આપણને સુડાવી દેશે, હાથમાં મશીન ગન છે. આની સાથે અરબીમાં બોલવું પડે મોદી. તમને અરબી બોલતા આવડે છે? હા. પ્લીઝ બોલો અરબી. તારી જાતને અરબી બોલવાનું છે? અરે અરબી ભાષા બોલવા. વાહ. વલ્લ વલ્લ ગલ્લા તલ્લા લાલ કિલ્લા રસગુલ્લા. રસગુલ્લા અને જમવા બેસાડવો છે અત્યારે? રસગુલ્લા ની માંડો છો અને કામ પતાવો. કઈ સમજતો નથી, ડોળા ફેરવે છે સાલો. ડેન્જર માણસ છે. વાહ. મરહબા મહેબૂબા, વો હમારી મહેબૂબા તુમારી બા. અરે ભાઈ, બૈરા જોઈને તરફ મારે છે. અને અહીંયા ન રખાય અને રવન. અને બહાર કઈ રીતે? અરબી લોકો બહાર જાય કે નહીં? બહાર હબીબી અલ અફરીદી વલ. એની જાતને હલો અઠે ગઠે લાગી ગયો. અફરીદી એટલે બહાર જા. હવે અંદર લઈ જાઉં રસોડામાં. હું ઘંટડી મારીને બોલ. યલ્લકુટ્ટી ધારીવન્નુ ઇન્ન ગોડ જિલ્લા એન્ન ઇંગપ્પ નાડુ નાડુ થલાઈવા. એની માને મદ્રાસી પર ચડી ગયો. બધી લેંગ્વેજો મિક્સ થવા લાગી અને કાંઈ સમજાતું નથી. વલ મલ્લિકા મલાઈકા. બૈરાઓના નામ તરત સમજી જાય સાલા. પાકિસ્તાનમાં હાથ ધંધા કર્યા લાગે જ ના લાગે. આના જનાન ખાના ખાના જાના આ જનાન કા ચોદોડ્યો. કરીના કતરીના એન્જલીના. એક બે નામ કયો? ભાવના જીગના. આને જીગના સાથે બોલો બોલો. જીગનામાં વધારે રસ પડ્યો હરામખોરને. આ ગુજરાતી સમજાય છે? જંગલ ની વચ્ચો વચ શું બંગલો બાંધ્યો પૈસા? અલે એ પેલા બે બળદિયા કઈ ગયા? સાહેબ ને કૂતરું કરડ્યું છે. સાહેબ તું જા કિચન માં છે ને બધું ગરમ કર, અમે આવીએ છીએ. ના બેન, ના, હું રાતના રસોડામાં નહીં જાઉં. કેમ?
રાત પડે ને ત્યાં થાળી વાટકા નું ઓર્કેસ્ટ્રા વાગે છે. જો આ શરૂ થયું પાછું બિલાડી હશે. જા, બિલાડી નથી બેન, ભૂત છે ભૂત. મારી વાત માનો, ભૂત ભગવાનની પૂજા કરાવી લો બેન. પપ્પુ, પાવ ભાજીને પિઝા લઈ આવી છું, જલ્દી નીચે આવો. અંદર અંદર કોઈ મદ્રાસી બાઈ નું ભૂત છે. ગધેડી, ત્યાં ગેંડા સાથે લગ્ન કર્યા. આ નોકર છે ધનજી. બેન, તમે આ ડાકણ ને ઓળખો છો? ઇડિયટ, આ મારી મમ્મી છે. ના લાયક, નોકર થઈને તે મારો સાડલો ખેંચ્યો. લા, હું તારું પેન્ટ ખેંચી લઉં. મમ્મી મમ્મી, કૂલ ડાઉન મમ્મી, કૂલ ડાઉન. ખબરદાર, જો મને મમ્મી કહ્યું છે તો. પણ તું અચાનક કેવી રીતે આવી? તારા સંસાર નું ચેકિંગ કરવા આવી. ના લાયક, મેં તને ભણવા માટે મુંબઈ મોકલી અને તું તારા માસ્ટર હારે પૈણી ગઈ, અને એ પણ એક બીજ વર સાથે, તારી ઉંમર કરતા બમણી ઉંમરના ઘોડા સાથે. મમ, પપ્પુ ઇઝ વેરી સ્વીટ. આવા કંકોડા. તું મને એમ કહેતી હતી કે તારો પ્રોફેસર કરોડપતિ છે, છતાં તને આ ખંડેરમાં લઈ આવ્યો. એનો મતલબ શું? શું? કારણ કે એ એની પહેલી બાઈડીન ભૂલ્યો નથી એટલે. એવું નથી મમ્મી. હવે એવું જ છે, તારા કરતા મને ભાઈડાઓનો વધારે એક્સપિરિયન્સ છે. શું? કંઈ નહીં. હવે સાંભળ્યું છે પહેલી વાર ની 10 વર્ષે ના ટકી, અને હવે ત્યાં સંસાર માંડ્યો છે. ભગવાન જાણે શું થશે. મમ, પરિમલ તો બકુલાને યાદ પણ નથી કરતા, મને જ પ્રેમ કરે છે. આવો પ્રેમ તો તને પેલો બચાડો હર્ષદ એ કરતો હતો. કોણ હર્ષદ? તે ભૂલી ગઈ? ફરસાણ ની દુકાન વાળો. ઓ એ. અરે, તારા લગ્ન ની વાત સાંભળીને બચાડા એ આપઘાત કર્યો. આપઘાત? હા, ઉંદર મારવાની દવા ગટગટાવી ને હિચકીઓ ખાતો ખાતો ગુજરી ગયો બચાડો. હા, ભણ, હજી હિચકી સંભળાય છે. મમ, જીવીને પણ કાંઈ ઉકાવવાનું નહોતો, ભલે ગયો. મમ્મી, મેં પપ્પુ સાથે પરણીને કાંઈ ખોટું કર્યું નથી. તું પપ્પુને મળશે ને તો તને પણ એવું જ લાગશે. ત્યાં તાર પપ્પુ છે ક્યાં? બોલાવે ને પપ્પુ. પપ્પુ, જો તું કોણ આવી છે. કોણ આવ્યું છે ડાર્લિંગ? જલ્દી આવ. હુઝ ધેટ ડિયર? આ તારો વર છે? જી. નમસ્તે મમ્મી. એ, હું તમારી મમ્મી નથી. બરાબર છે, મારા પપ્પાનો ચોઇસ તો બહુ ઊંચો હતો. સોરી. પગે લાગો. શ્યોર. પગે લાગો કે એટલે તરત પગે લાગવાનું. તો મમ્મી ને. ઓ શ્યોર. મમ્મી, પગ આપો. થાવ. એ સુખી થાવ. 5 છોકરાના બાપ થાવ. શું બોલો છો તમે? 5 છોકરાના બાપ. તમે કહ્યું છે એટલે થવું જ પડશે. અને જોજો, હે, 5-5ની મમ્મી જુદી જુદી. હે, શું બોલે? ચટકી ગયો છું. જુદી જુદી નહીં હોય, વચ્ચે ઉધરસ આવી ગઈ એટલે વાક્ય અડધું રહી ગયું. 5-5ની મમ્મી જુદી જુદી નહીં હોય, તું જોઈશ. ફાવશે ને? પણ સાલી, તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ? અરે, જ્યુસ એટલે રસ નથી. આ તો તમારી સાથે પડ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા. બસ આ જ આવડત છે તારા. આ તારી માની ટ્રેનિંગ. વર કઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ, સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. આયે તો ભગવાન, આને સાલીને કેમ પહોંચી વળાય? હું તો થાક્યો છું બાપા, આનાથી થાક્યો. મારું મન જાણે છે આની સાથે આટલા વર્ષ મેં કઈ રીતે કાઢ્યા છે. સાહેબ, તમે નહીં માનો, હું ક્યારે પરણ્યો મને યાદ છે?
હું ક્યાં પરણ્યો એ પણ મને યાદ છે, શું કામ પરણ્યો બસ એ જ યાદ નથી આવતું. આજકાલ તો મને રોજ વિચાર આવે છે આ માલતીએ છે ને ચાર પાંચ જણા સાથે લગ્ન કરવાની જરૂર હતી, કારણ કે એક માણસની કેપેસિટી જ નથી આને સાચવવાની યાર, હેરાન થઈ જાય. ને એમાં એમાં પાછો હું ગધેડો, હમણાં છ મહિના પહેલાં બેંકની નોકરી છોડી વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું, આ ઘરમાં બેઠો ત્યારથી મારી મેથી મરાઈ ગઈ છે. આને આને સાલીએ મને વરમાંથી લગભગ નોકર જ બનાવી દીધો. નોકર સારો, એની સાથે હસી હસીને પ્રેમથી વાતો કરે, મને સતત દબડાવ્યા જ કરે, કારણ કે એને ડર છે પેલો નોકરી છોડીને જશે હું ક્યાં જવાનો હતો. અરે છોડો યાર, અને આનો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ, દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે. બોલો, અહીંયા અહીંયા સૂતો ને સવારે ઓચિંતાની 7 વાગ્યામાં આવી ને ચાદરો જ ખેંચી લે, રાઈટ ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, 7 વાગી ગયા, તમારે ગોર્યા જ કરવું છે, ચાલો જલ્દી જલ્દી બ્રશ પતાવો, ચા પી લો, ચાલો બાથરૂમમાં જાઓ. એટલે પણ મને લાગવા તો દે તું યાર, બાથરૂમમાં દોડવાનું, જરાક બાથરૂમમાંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે, સેના છાપા વાંચવા, તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો, એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાહવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે, મગજ ફરી જાય તમારું. તમે એકવાર હું આનાથી એટલો કંટાળ્યો, સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે, ગજબનો ફકીર, જાદુઈ તાવીજો આપે. મેં કહ્યું, બાબા મેરી બૈરી કો મેં વશ મેં કર સકું એસા તાવીજ દો. તો મને કે, ગધે મેરે પાસ એસા તાવીજ હોતા તો મેં ફકીર ક્યું બનતા. કોઈનો સપોર્ટ નથી સાહેબ, પરણેલા માણસે એકલે હાથે જજુમવાનું છે. હું તો એટલે જ કહું છું કે દરેક પરણેલો પુરુષ એક ફ્રીડમ ફાઈટર જ છે. છોડો ભાઈ છોડો. મળી ગયા પરમ પૂજ્ય પી કે ટુલ્લી, પી કે ટુલ્લી બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને, કે રોજ પીઓ બિયર, નહીં રહેગા ફિયર, બદલ જાયેગા જિંદગી કા ગિયર, તું ભી લગા માય ડિયર અરવિંદ. Don't shout you anaconda. શું બોલ્યા? Your new name anaconda. ઉભારો ઉભારો, હમણાં મારી મમ્મીને બોલાવું છું. બોલાવ બોલાવ, તારી માને બોલાવ, એને કહેજે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે? એ ડોળા નહીં બતાવ, નાગિન. નાગિન? નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. What? Slip of tongue. હા. એ સ્વીટી. શું છે? એ જાને મન, જાને મન, શું તારે તારે માટે ગિફ્ટ લાવ્યો છું. ગિફ્ટ? યસ, સરપ્રાઈઝ ગિફ્ટ છે, આંખો બંધ કર પરમેનન્ટ. હા, પરમેનન્ટ રે એવી ગિફ્ટ છે, આંખો બંધ કર. ના. અરે જો તો ખરી લુચ્ચી શું છે, જો જો જો, આહા લા લા લા, હીરાનું બ્રેસલેટ. સાચું છે? 1,40,000 રૂપિયા રોકડા ચૂકવ્યા કેશ. હાય માં, હું તો ગાંડી થઈ જઈ. મારે એ જોઈએ છે. એટલે બીજું શું જોઈએ તારે? અવાજ કાઢ, ચાલ, પૈસે કી કોઈ કમી નહીં હે. અરે તું જે રસ્તે જઈશ ત્યાં 100-100 ની નોટો બિછાવી દઈશ, અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ. આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? ઓહ સેટ, બોલ તું નહીં માને મને, બોલ મને અહીંયા સુધી હતું, તું આજ સવાલ પૂછીશ, તું નહીં માને મને અહીંયા. હલો, યે રામલાલ પરદેશી કા કમાલ હૈ. એ કોણ છે? રામલાલ પરદેશી ઘોડાની રેસમાં મળી ગયો. હાય હાય, તમે રેસ રમવા ગયા? એમાં આવડું મોટું હાય હાય શું? કૃષ્ણ રાસ રમવા ગયા ત્યારે રાધાએ હાય હાય કરેલું. જો સાંભળ બેસ. હા. એ સ્વાતિ. અરે તારું નામ ભૂલી. હવે અલકા બોલો. રામલાલ પરદેશી છે ને કસ્ટમનો ઓફિસર છે.
હવે કસ્ટમમાં જે બધો સ્મગલિંગનો માલ પકડાય ને એમાંથી રામલાલના માણસો થોડો માલ કાઢી લે અને બહાર સસ્તામાં વેચી કાઢે. તું મારું લક જો વાલી, પહેલે દિવસે રામલાલે મને 125,000 રૂપિયાની ઘડિયાળ 40,000 રૂપિયામાં આપી અને મેં 75,000માં વેચી તારા ભાઈ દેવેનને. પ્રોફેસર, તને તારા સપનામાં બકુલાના બાપા આવે છે, રાઈટ? યસ યસ સ્વામીજી, યુ આર રાઈટ. પણ તમે બકુલાને કઈ રીતે ઓળખો? ફરી પૂછું થઈ ભાઈ, થોડી વાર રોકી રાખો. મેરા મતલબ હૈ કે આપ થોડા રુકીએ સ્વામીજી, ઓર સબસે પહેલે નિવારણ કીજીએ. બોલ. મેરી લઘુ શંકા કા નિવારણ કીજીએ. ક્યા? શું બોલે છે તું? સોરી, મેરી શંકા કા. તો પણ એમાં હા પૂછું પૂછું બોલે એમાં મારા મોઢે લઘુ શંકા ચડી ગયું. સોરી, મેરે મન મેં જો ડાઉટ હૈ ઉસે આપ ક્લિયર કીજીએ સ્વામીજી. બોલ. યે દેખીએ, યે દેખીએ, યે બાબા, યે જો દાઢી વાલે બાબા, મતલબ દાઢી વાલે આદમી હૈ, યે મેરા સસરા હૈ. સસરા? યે મેરે ગયે ગુજરે સસરે હૈ. ગુજર ગયે? હા હા, સોરી, યે મેરે સસરે હૈ જો ગુજર ગયે હૈ, જબી જિંદા થે તબી ગયે ગુજરે થે. ક્યા બક રહા હૈ તુ? ટૂંક મેં યે મેરે સસરે હૈ. ઠીક હૈ, અબ મુજે યે બતાઈએ સ્વામીજી કે આપ મેરે સસરે કે સાથ મેરા કોન્ટેક્ટ કરા સકતે હૈ? તુજે વિશ્વાસ નહીં હૈ મુજ પર? You don't believe me? ભોડીલા પાટો પકડી સે. ખોપડી ખોપડી પકડ. નહીં, અમાં ઉધર દીજીએ, લેડીઝ ફર્સ્ટ. રાખી લો સાસુજી, રાખી લો. શું કરવા? ભવિષ્યમાં બદલાવી હશે તો કામ આવશે. સોરી, પકડી સે. એસા ફોર્સ મત કરીએ, હમ લોગ ગુજરાતી આદમી લોગ હૈ, હમ એસી ચીજ કો હાથ નહીં લગાતે. ઇસ મે સે આવાઝ આતી હૈ તો રિપેર કરાઈએ. પણ મને શું કામ કે? અરે મૂરખ, આ લોક અને પરલોક વચ્ચેનું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. મતલબ કે ઇસમે સે બાત કરની પડેગી? ઓ સારી, હવે પકડી લેજે. ભોગ લાગ્યા મુછાળા, વાત તો કરવી જ પડશે. લાવ ઇન્સ્ટ્રુમેન્ટ. શું થયું? એટલે આપણ નોકિયા જ બનાવે એટલે. સોરી સોરી ભાઈ, સોરી. હલો, મોજા બિલી ટાટુ, ચંપક, are you receiving me? ચંપક ચંપક, હા, નેટવર્ક નથી પકડાતું. નેટવર્ક? ઓ, આગે 022 લગાયા? ક્યા? સોરી, આલોક અને પરલોક ની બોર્ડર પર બેઠો હોય છે. યહાં સે જો મેસેજ મેં ભેજતા હું, ચંપક ઉસે સ્વર્ગ લોક તક પહોંચાતા હૈ. અચ્છા. ચંપક, ઓમ નમઃ શિવાય. એક મિનિટ, એક મિનિટ સ્વામીજી, સુનિયે. બોલો. મુજે મેરા મેસેજ સ્વર્ગ મેં નહીં ભેજના હૈ, મુજે મેસેજ નરક મેં ભેજના હૈ. ક્યા? નરક? નરક મેં? જી. લેકિન ક્યું? ક્યુંકે મુજે ખાતરી હૈ મેરા સસરા નરક મેં હી હોગા. તુજે કેસે પતા? યે બાર મેરે કો પુસુઈ. હાથ ઉપર કરો અને મંત્ર બોલો. મંત્ર? ધામ ધમા ધામ. મુછાળા કઈ જાત નો મંત્ર છે? બોલ. ધામ ધમા ધામ. ઓડિલા પટ્ટુ તારી વનુ બેબી હગુલા બગુલા. ટાઈમ પ્લીઝ. શું થયું? ટાઈમ પ્લીઝ. બગુલા નહીં હૈ, ઉસકા નામ બકુલા હૈ. બકુલા બકુલા. ડોન્ટ ઇન્ટરપ્ટ.
સોમધારે ઓમ દરંગ દાસિયા માતાયા ઓમ છગાયા ઓમ દરાયા મો શેસાનો ઓમ દાર હૈયે ખવા ધાઈસા ફગુલા બગુલા ઓમ દરાયા ચટકો લાગ્યો ચટકો લાગ્યો માય ગોડ સાસુજી જરા જુઓ પાછળ કાણું નથી પડ્યું ને સોરી સોરી પ્રોફેસર આવે છે આવે છે અહીં આવે છે એ કોણ છે પ્રોફેસર પ્રોફેસર દારૂ હિન્દી વડા દારૂ હિન્દી વડા ના દારૂ હિન્દી વડા આવે છે કઈ જાતનો બાવો લઈ આવ્યો હરામખોર આવે છે આવે છે કઈને પોતે ચાલી ગયો શરમ નથી આવતી ડગા જેવો થઈને નાસ્તો તો છે ને નાસ્તો તો છે ને કેટલું મારે છે મૂછડા કેટલું મારે પ્લીઝ મારા હાથ છોડ અને બળાત્કાર કહેવાય ચૂપ રહે તું અને તને શું કામ છોડું તારે નાચવું છે નહીં નાચું મૂછડા હવે હું નહીં નાચું હવે હું નાચું તો બે બાપનો બસ હરામખોર તારે બધું બબ્બે જોઈએ છે સાલા બે બાયડી કરીને ધરાયો નથી તો હવે બે બાપ અરે ભગવાન તને પણ બે બાયડી આપશે મને છોડ મોડું બંધ મોડું ખોલ ભાઈ નક્કી કર શું કરવું છે તારું ટેમ્પરેચર માપું છે આ કર મને કઈ નથી થયું આ કર કયું ને આ હવે હું જે કઈ પણ પૂછું એનો સીધો અને સાચો જવાબ તારે મને આપવાનો છે જવાબ આપ આ બકુલાનું નાટક શું કામ શરૂ કર્યું છે બોલ ગધેડો અજામ અને સલાને ડોક્ટર કોણે બનાવ્યો મોઢામાં થર્મોમીટર ઘુસાડીને મને કે જવાબ આપ જવાબ આપ એના બાપાની ટાંગ હા સાહેબ હું એમ પૂછું આ બકુલા કોણ છે તમારી બા જાડિયા એ ગુંબો મારી દઈશ તને બકુલા મારી બા નથી બકુલા મારી બાયડી છે તો સ્વીટી બેન કોણ છે એ હું જ ભૂલી ગયો છું શું બોલો છો અરે ઉપાધિ થઈ ગઈ છે હનીમૂનમાં ક્યાંથી આ વિઘ્ન આવ્યું બકુલા મારું લોહી પી ગઈ મને ભાગવા દે પેલો ઇન્જેક્શન ઠોકી દેશે ભાગવા દે મારે ચા નથી અરે પણ સાહેબ ચા તો એ ભગવાન એક ડોઝ જશે ને ઇન્જેક ક્યાં ગયો હરામખોર બહાર ભાગી ગયા હાલો ઓ માય ગોડ 6 ડિગ્રી તાવ વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ ડોક્ટર ડોક્ટર શું થયું શું થયું હે અલ્યા શું થયું જમાઈએ જવાબ આપ્યો તરગાળા તરગાળા નહીં મૂછાળા અલ્યા હા ભાઈ હવે સોરી ભાભી ભાભી મને લાગે છે પ્રોફેસર ને મગજનો મેલેરિયા થયો છે એ ના થાય કેમ એને મગજ હોય તો થાય ને ડોક્ટર યુવિન પપ્પુ પાગલ થઈ ગયા છે 50% અડધો અડધ પાગલ થઈ ગયો છે એના નાના મગજ પર અસર થઈ છે એટલે જ તો એને બકુલાનો ભ્રમ થાય છે તે બકુલાનો શું કામ થાય છે ઇન્દિરા ગાંધીનો કેમ નથી થતો ના થાય ઇન્દિરા ગાંધીનો ભ્રમ ન થાય કારણ કે પરિમલ બીજેપી વાળો છે શું ગેસ 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 શું છે અરે અહીંયા નહીં અંદર રસોડાનો ગેસ એની મેળે ચાલુ થાય બંધ થાય ચાલુ થાય બંધ થાય હે ડોક્ટર સાહેબ ચાની કીટલી હવામાં ગોથા ખાય છે અને નાસ્તામાં બનાવેલા બટેટા પવાનું તપેલું સફા ચટ મમ્મી અરે એ હું તો અંદર ગઈ નથી અરે નથી કે તમે જુઓ જુઓ જરા કમાલ છે સમજાતું નથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે હું પણ તમને એ જ પૂછવાની હતી છોગાળા છોગાળા નહીં મૂછાળા મને બહુ બીક લાગે છે મૂછાળા
હું શું કહું છું, હવે ચોગાડા ચાલુ રાખો ને, મને ગમશે. હા ચંદ્ર? ચી ચંદ્ર નહીં તો કળા? ના કલુ, એકલુ કલુ. ઓલરાઈટ ઓલરાઈટ, જો તમારે જરા પણ ગભરાવવાની જરૂર નથી, હું તમારી પાસે જ છું, એકલુ કલુ. શું થયું? આખા ખંડાલા લોનાવલાના કૂતરાઓ મારી પાછળ પડ્યા છે. તમે તમે હમણાં થોડી વાર અંદર જ રહો. એકલુ કલુ, એકલું કલું. સલાહ આ ક્યારે ચાલુ કર્યું? કઈ જાણવાની જરૂર નથી, બાલદી નીચે મૂક. અરે શું મને જવાબ આપ, આ નવા દતિંગ શેના શરૂ કર્યા છે? હેરાન થઈ ગયો ભાઈ. આખો કૂવો ખાલી કર્યો. કૂવો? હા. કેમ? બકુલાએ ઓર્ડર છોડ્યો કે જે કૂવામાં હું ડૂબીને મરી ગયેલી એ કૂવામાં એક ટીપું પણ પાણી રહેવું ન જોઈએ. ખાલી કર બકુલા. 180 બાલદી મેં એકલાએ ખેંચી ખેંચી ખેંચીને ખાલી કરી. એક હાથ લાંબો થઈ ગયો. જો શું વાત કરે છે, એક હાથ લાંબો થઈ ગયો મારે. પણ જો એક ડિયટ સીધો ઉભરે, તને કઈ નથી થયું? અરે અને બંધ કર આ તારું બકુલા બકુલા, હવે બંધ કર. અરે ક્યાંથી બંધ કરું, હવે મને બકુલા ઈમેલ કરે છે. શું કરે છે? સોરી, બ્લેકમેલ કરે છે. કાઢી નાખ બકુલાને મનમાંથી, કાઢી નાખ.